નમસ્કાર 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 વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો કેમ છો મજામાં જી હા દોસ્તો આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપના માટે માટે ધોરણ વિષય ગણિત અને પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણીને સરળ બનાવવા આવી ગયો છું તો સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર કે જે હંમેશા વિદ્યાર્થીઓનું હિત વિચારે છે વિદ્યાર્થી મિત્રો આ પાંચમું ચેપ્ટર કે જે ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરું લાગતું હોય છે પણ એમાંના ના દાખલાઓ હું તમને કરાવવા માટે આજે ઉપસ્થિત થયો છું સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ પણ આવતી હોય છે કે સાહેબ હેતુલક્ષી માટે શું કરવું ઘણા કોલ્સ આવે છે મેસેજીસ આવે છે કે હેતુલક્ષી માટે અમારે વધારે ડેટા ક્યાંથી કાઢવું અમારે વધુ પ્રેક્ટિસ કરવી હોય તો શું કરવું જોઈએ ક્વેશ્ચન આન્સર પાકા કરવા હોય તો શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુનું સોલ્યુશન આપણી પાસે છે જી હા દોસ્તો હું તમને સોલ્યુશન આપવા જઈ રહ્યો છું કે જે બિલકુલ ફ્રી છે અમે આ એપ્લિકેશન છે આપણી કે યુથ પેપર જનરેશન વન ટુ ટ્વેલ્વ બે હજાર અઢારથી લઈ અને સતત આના ઉપર કાર્ય કરી રહ્યા છીએ અમારા પાંચ કે છ વર્ષ અમે આમાં રેડ્યા છે જી હા દોસ્તો આ એકદમ ફ્રી છે આમાં તમને પૂરેપૂરો અહીંયા માનો કે ડાઉનલોડ કરશો રજીસ્ટ્રેશન કરશો રજીસ્ટ્રેશન જ કરવાનું એમાં પેમેન્ટ નથી કરવાનું રાઈટ અને અહીંયા લર્નિંગ સેક્શનમાં તમે અહીંયા જે ધોરણ હશે ધોરણ વાઇઝ તમને અહીંયા સબ્જેક્ટ વાઇઝ વિડીયોઝ મળશે અહીંયા ચેપ્ટર છે તો વિડીયોઝ મળશે મટીરિયલ મળશે પ્રેક્ટિસ એમસીક્યુ મળશે રાઈટ રીડિંગ મટીરિયલ મળશે રાઈટ હવે આ એમસીક્યુ છે તો ઘણી બધી વસ્તુઓ એમાં તમને જોવા મળશે જે બિલકુલ ફ્રી છે તો અત્યારે ડાઉનલોડ કરો પ્લે સ્ટોર પર જઈને યુથ પેપર જનરેશન વન ટુ ટ્વેલ્વ કોઈ જ ચાર્જ નથી દેવાનો દરેક વિષય છે ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત બધું જ છે તો વિદ્યાર્થીઓ રાહશે નહીં જુઓ છો ઓકે ચાલો સાથે સાથે જી હા દોસ્તો આ છે આપણું મટીરિયલ ઘણા બધા વિદ્યાર્થીઓને એ પ્રશ્ન છે કે સાહેબ આ અમને જોઈતું હોય તો કઈ રીતે મેળવવાનો જો અહીંયા નંબર છે છે આ કેવું આઈએમપી સુપર સોલિડ મટીરિયલ છે સાથે સાથે અમે આ વખતે લોન્ચ કર્યા છે પ્રથમ પરીક્ષા માટેના પેપર સેટ ધોરણ નવ અને દસ માટે તો જી હા દોસ્તો આ પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી પેપર સેટ છે લોન્ચ થઈ ચૂક્યા છે તમારે એનું સોલ્યુશન પણ એ પેપર સેટ નું સોલ્યુશન પણ આપણી એપ્લિકેશનમાં મળી જવાનું છે રાઈટ પ્લસ એમાં સુપર સોલિડ આઈએમપી પેપર્સ મૂકેલા છે આ કોન્ટેક્ટ નંબર છે સ્ક્રીનશોટ લઈ લો આ સ્ક્રીનશોટ લઈ લો તમારે કોઈ પણ બુક નું કામ હોય આ નંબર સેવ કરી રાખજો બરાબર ચાલો સાથે સાથે આપણે આગળ વધીએ ત્યારે પાંચમું ચેપ્ટર અને એવો પ્રશ્ન આવે છે કે ભાઈ સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર અઢાર નું કેટલા મુ પદ અઠ્યોતેર થાય ઘણા બધા વિદ્યાર્થીઓને મેં લાસ્ટ લેક્ચરમાં પણ સમજાવ્યું હતું કે એન કોણ છે ને એ એન કોણ છે એ ઓળખવામાં તકલીફ પડે છે પડે છે હા કમેન્ટમાં મને જણાવો કોને તકલીફ પડે છે એન કોણ છે એન કોણ છે જાણવામાં એ ઓળખવામાં એ આઈડેન્ટિફાઈ કરવામાં વિદ્યાર્થી મિત્રો મેં ગયા લેક્ચરમાં પણ શીખવાડ્યું હતું કે હું તમને એમ કહું કે પાંચમું પદ પંચોતેર છે તો પાંચમું પદ પંચોતેર છે મૂ પદ એ એન છે પાંચમું પદ એનમું પદ એટલે પાંચ છે એ એન છે પંચોતેર છે એ એન છે બીજી રીતે સમજાવ્યું હતું કે જો હું એમ કહું કે વર્ગ ખંડમાં ભાઈ રોલ નંબર પંચોતેર ઊભો થાય તો જે વ્યક્તિ ઉભો થાય છે ત્રણ આઠ તેર અઢાર નું કેટલા પદ અઠ્યોતેર છે હવે પદ છે એ શ્રેણીનો સભ્ય છે ને વ્યક્તિ છે ને ભાગ છે ને વ્યક્તિ ઇન ધ સેન્સ પાઠ છે ને શ્રેણી તો એન છે એ કોણ છે અઠ્યોતેર છે તો અહીં એ કોણ છે એ ત્રણ ડી કેમ મળે આઠ માઇનસ ત્રણ એટલે ડી છે પાંચ એ એન છે અઠ્યોતેર અને એન છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કારણ કે એનો રોલ નંબર આપણને ખબર નથી કેટલા ઉપદ એટલે રોલ નંબર યાદ રહી ગયો ચાલો સૂત્ર આપણી પાસે જબરદસ્ત છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એ એન કેટલા છે અઠ્યોતેર એ કેટલા છે ત્રણ પ્લસ એન કેટલા છે નથી ખબર ડી કેટલા છે પાંચ ચાલો માટે માઇનસ નથી પાછા ઘણા સાહેબ માઇનસ અઠ્યોતેર ક્યાંથી આવ્યા લ્યો ચાલો અઠ્યોતેર માઇનસ ત્રણ આ પ્લસ ત્રણ સામેની સાઈડ ગયા આ કોણ આવ્યું એને માઇનસ વન આ પાંચ અહીંયા ક્યાં છે ગુણાકારમાં એ અહીંયા આવે તો ક્યાં જાય ભાગાકારમાં એટલે આ બાજુ ખાલી કોણ વયધું એન માઇનસ વન ફરી એક વખત સમજાવું છું બધાનું ધ્યાન અહીંયા નજર હતી અઠ્યોતેર માઇનસ ત્રણ એટલે છેદમાં પાંચ એન માઇનસ વન પંદર પંજા તો એન શું થઈ જાય પંદર તો હતા જ આ માઇનસ વન સામેની સાઈડ મોકલી દીધા એટલે પ્લસ વન એટલે એન બરાબર સોળ આમ કરતા આપણને ખબર પડી કે આપેલ શ્રેણીનું આપેલ શ્રેણીનું પદ અઠ્યોતેર હોય ઓકે ચાલો આ રીતે આપણે ઓળખ્યું આપણે શોધ્યું કે ભાઈ કેટલા મુપદ એન મુપદ એન એ એન થાય

ઘણા બધા વિદ્યાર્થીઓને આપણી પાસેથી ફૂલ સિલેબસ ભણો સાહેબ ગણાય કે સાહેબ તમે બે ત્રણ દાખલા કે પાંચ દાખલા જ અમને મળે છે ફૂલ સિલેબસ ભણવો હોય તો વિદ્યાર્થી મિત્રો જી હા દોસ્તો અમે ભણાવીએ છીએ વિદ્યાકુલ એપ પર પણ એની ફીઝ લઈએ છીએ હવે તમને એમ થાય કે સાહેબ ફ્રી ભણાવો ને ફ્રી ભણાવો ને સાહેબ આખો સિલેબસ ફ્રી ભણાવો ને બેટા હું અમે ફ્રી આપીએ છીએ ને તમારે જોવું હોય તો જોઈજો આપણે આખો સિલેબસ આખા આખા ચેપ્ટર્સ મૂકેલા છે પહેલાં પહેલો પહેલો વિડીયો ને પહેલો ભાગ પહેલો ભાગ હે એમાં બે લાખ કે અઢી લાખ કે ત્રણ લાખ જોતા હોય પછી ધીરે ધીરે છે ને એને ભણવાની ભૂખ ઘટતી જાય છે કારણ કે એ તો ફ્રીમાં આપીએ છીએ એટલે એ વ્યૂ ધીરે ધીરે ઘટતા જાય છે જેમ જેમ આગળ વધીએ એનો સીધો અર્થ એવો થાય કે જ્યારે મફતમાં મળે છે ને ત્યારે તમે નવું નવું હોય ને ત્યારે તમે ભણો છો કન્ટિન્યુટી નથી રાખતા એમાં નુકસાની તમારી જાય છે એટલે થોડી એવી ફીસ છે એ અમે તમારી પાસેથી લઈએ જેથી કરીને અમારું ઘર પરિવાર એ ચાલે અને તમારે ભણવામાં ગંભીરતા રહે અને બીજું અમે તમારી પાસેથી ફીઝ લઈએ તો અમે બંધાઈ જઈએ છીએ તમને ક્વોલિટી આપવા માટે તમને પૂરેપૂરો સિલેબસ પૂરો કરાવવા માટે અમે બંધાઈ જઈએ છીએ અમારા ઉપર જવાબદારી આવી જાય છે અમારી ફરજમાં આવે કે અમારે પૂરેપૂરો સિલેબસ તમને સમજાવવો ડિટેલમાં સમજાવો રિવિઝન કરાવવું એનું રેકોર્ડિંગ અમારે તમને આપવું એની પીડીએફ અમારે તમને આપવાની અમારે દર રવિવારે ટેસ્ટ લેવાની પરીક્ષા જ્યારે બોર્ડની નજીક આવશે ત્યારે એને ફરી વખત રિવાઇઝ કરાવવાનું રાઈટ પેપર સોલ્વ કરાવવાના પાંચ પાંચ પેપર લાઈવ સોલ્વ કરાવીએ અમે આ બધી અમારી ફરજમાં આવે કેમ અમે તમારી પાસેથી નાની એવી ફીઝ લીધી છે હવે આ જ વસ્તુ જો અમે ફ્રીમાં આપીએ ને તો ક્યાંક ને ક્યાંક આ હ્યુમન નેચર છે આ તમે જોયું હશે તો તમારી અંદર કન્ટિન્યુટી નહીં રહે રાઈટ એટલા માટે કોલ લગાવો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચાર ઝીરો ઝીરો ઘણા બધા વિદ્યાર્થીઓ નો ફોન આવે કે સર શરૂઆતમાં લેક્ચર જોયા પછી હવે તો આમ ટાઈમ સેટ નથી થતો કેમ પેલા ટાઈમ સેટ થઈ જતો હવે નથી થાતો હવે ભૂખ મટી ગઈ છે ભણવાની ભૂખ મટી ગઈ છે કારણ કારણ કે મફત છે એ તો પછી જોઈ લઈશું પછી જોઈ લઈશું અને ઓલું જો તમે થોડી એવી ફીસ દીધી હોય થોડી એવી પણ ફીસ દીધી હોય તો તમારી અંદર અને તમારી આજુબાજુના લોકોય તમને પ્રેશર કરશે ભાઈ તું ભણ પૈસા દીધા છે ભાઈ તું લેક્ચર જો પૈસા દીધા છે વાત સમજીશ એટલે બહુ નજીવી કિંમતમાં અમે ભણાવીએ છીએ કોઈ અમે કાંઈ હાઈફાઈ પચાસ હજાર વીસ હજાર ત્રીસ હજાર પંદર હજાર દસ હજાર ને આઠ હજારની એવી ફીસ નથી લેતા ના ઓકે આખા વર્ષની બહુ નજીવી કિંમત લઈએ છીએ અને એના એના ઘણા બધા રીઝન્સ છે રાઈટ ચાલો નેક્સ્ટ સમાંતર શ્રેણીનો 11મો પદ આડત્રીસ અને 16મો પદ 73 હોય તો તેનું એકત્રીસમું પદ શોધો ઓકે હવે જુઓ આવા પ્રકારની જ્યારે શ્રેણી આવે અને એમાં બે પદ આપ્યા હોય જો શ્રેણી એ એક જે શ્રેણી છે એના બે પદ આપી દીધા છે બે સભ્યો આપ્યા છે કયા કયા આપ્યા છે એક છે અગિયારમું પદ આડત્રીસ સોળમું પદ 73 રાઈટ એટલે અહીંયા શું છે અગિયારમુ પદ આડત્રીસ અને સોળમુ પદ તોતેર બે સભ્યો આપ્યા છે એકત્રીસ પદ મેળવવાનું છે બે સભ્યો આપ્યા હોય ત્યારે આપણી પાસે એક મન મસ્ત મગન મન મસ્ત મગન મસ્ત સૂત્ર છે આપણી પાસે ડી બરાબર એ એમ માઇનસ એ એન છેદમાં એમ માઇનસ એ આ એક સૂત્ર છે એ જ નીચે સોળ મૂકવાના જ નીચે માઇનસ અહીંયા જે અગિયાર છે એ જ અગિયાર અહીંયા મૂકવા હવે એ સોળ કોણ છે તોતેર માઇનસ એ અગિયાર કોણ છે આડત્રીસ છેદમાં સોળ માંથી અગિયાર જાય તો પાંચ ચાલો ચાલીસ ને ત્રીસ સિત્તેર ને પાંત્રીસ ના છેદમાં પાંચ તો આપણને ડી કેટલો મેળો પાંચ સત્તા પાંત્રીસ છેદ ઉડાડો તો સાત ડી સાત મળી જાય છે જો જી કહું છું આ સૂત્ર ક્યારે વપરાય ધ્યાન દેજો મગજના દરવાજા ખુલ્લા રાખો ચાલો

નથી પણ જનરલ ફોર્મ્યુલાને લોપ કરીને મેં આ મેળવેલું છે ચાલો અને આની સાબિતી આપણે વિદ્યાકુલની જે આપણી ટોપર બેચ છે એમાં સમજાવેલી પણ છે કે આ ક્યાંથી આવે છે એની સાબિતી મેં કરાવેલી છે ઓકે હવે હવે આપણી પાસે છે કે ભાઈ એ અગિયાર બરાબર આડત્રીસ છે તો હું આને આમ લખી શકું ભાઈ એ વત્તા દસ ડી બરાબર આડત્રીસ અહીંયા અગિયાર છે એટલે દસ ડી એ વત્તા અહીંયા પચાસ હોય તો ઓગણપચાસ ડી થઈ જાય પ્રથમ પદમાં ઓગણપચાસ વખત ડી ઉમેરો એટલે મને પચાસનું પદ મળે પ્રથમ પદમાં હું ત્રણસો વખત ડી ઉમેરું તો ત્રણસો એકમું પદ મળે ઓકે તો એમ રહેવા રેવા પ્લસ દસ ડી સાત બરાબર દસ સત્તા સિત્તેર આડત્રીસ એ થઈ જાય આડત્રીસ માઇનસ સિત્તેર એટલે એ થઈ જાય માઇનસ બત્રીસ પ્રથમ પદ શું મળ્યું માઇનસ બત્રીસ જવાબની નિશાની મોટા પદ યાદ છે ને ભાઈ ઘણે પૂછશે કે માઇનસ ક્યાંથી આવ્યા ચાલો હવે એ મળી જાય છે ડી મળી જાય છે નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી કેમ એ અને ડી બે છે ને એ અને ડી જો બેય હોય તો પછી એકત્રીસ પદ મેળવવામાં કોઈ તકલીફ ન પડે એ એકત્રીસ બરાબર એ વત્તા ત્રીસ ડી એ કેટલા માઇનસ બત્રીસ પ્લસ ત્રીસ ડી કેટલા સાત આ થઈ ગયા માઇનસ બત્રીસ પ્લસ સાતરી એકવીસ બસો દસ એટલે આ થઈ જશે પણ પ્રેક્ટિસ કરવી પડશે આઈ એમપી દાખલો છે ભાઈ આ દાખલો અત્યારે જે કરાવું છે બધા મોસ્ટી ચૂની ચૂની ને લાયા શ્રેણીનું સત્તરમું પદ દસમા પદ કરતા સાત વધુ છે સત્તરમું પદ દસમા પદ કરતા ઓકે સત્તરમું પદ એટલે એ સત્તર દસમું પદ એ દસ ઓકે સમજીએ કોના કરતા જેનાથી જેના કરતા જેનો જેની જેનું જેના હોય ત્યાં સળી કરવાની છે હિરેનભાઈ હિરેનભાઈ પેલું વોલેટ લઈને આવો ને બાજુ ચાલો જુઓ સમજીએ આવો દીકરા સમજીએ હમણાં જો મસ્ત છે કે જેનાથી જેના કરતા હું લખી દઉં તમને હું લખી દઉં જેનાથી જેના કરતા જેનો જેની જેનું અને જે ના હોય ત્યાં સળી કરવાની ઓહો આ હું સાહેબ હાલો સમજો આ બાજુ આવી જાવ સાહેબ હિરેનભાઈ છે આપની વચ્ચે ન્યુ લુક આય હાય સિંઘમ ચાલો સાહેબ હું છે ને તમને થોડા પૈસા આપું છું ઓકે થોડા સમય માટે લઈને ભાગી ન જતા તમારી પાસે છે 100 રૂપિયા ઓકે બરોબર અને મારી પાસે છે

ઓકે હું વિધાન બોલું છું કેટન કરો હું બોલો તો હું હિરેન સર કરતા ચાલીસ ઓછા એટલે મેં ત્યાં સળી કરી હું વિધાન બોલું છું વિધાન એવું બોલું છું કે હિરેન સર

પણ ખાલી જેને જેનો જેની જેનો જેના જેના કરતાં જેનાથી હોય એ ખાલી પકડી લે એટલે સમીકરણ આમ બની જાય આના માટે જાય ભાઈ અને આવી રીતે ભણવું હોય ને તો વિદ્યાકુલ ગુજરાતી આપડે ચેનલ વિદ્યાકુલ આવે છે ટોપર બે ચાલુ છે જોઈન થઈ જાવ યાર ચાલુ ઓકે થેન્ક યુ સો મચ થેન્ક યુ હવે જુઓ 17મો પદ 10મા પદ કરતા સાત વધુ છે એટલે 10મા બાજુ સાત ઉમેરવાના ખતમ કહાની ખતમ કહાની ઓકે ચાલો હવે આ બાજુ આવી જાવ એ 17 એટલે શું થાય એ વત્તા 16 એ 10 એટલે એ વત્તા 9 વત્તા 7 એ એ સાત માંથી ઓકે હા સાત ડી બરાબર સાત ડી બરાબર એક અને એ જ આપણે શોધવાનો હતો સામાન્ય તફાવી મેળવવાનો હતો આ રીતે દાખલો થાય માર ભાઈ આટલો સરળ દાખલો હોય કાંઈ ઓઘરું ના હોય પણ સમીકરણ બનાવતા જ ના આવડ્યું તમને જો આ વસ્તુ તમે ફોડી ના શક્યા તો નીચે બધું ફૂટી જશે રાઈટ તો યસ વિદ્યાર્થી મિત્રો આ હતા આઈએમપી દાખલાઓ ફરી મળીએ છીએ કોઈ નવા ટોપિક સાથે નવા દાખલાઓ સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા રજા લઈ રહ્યો છે ફરી પાછા મળીશું આપણી જ પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે વિદ્યાકુલ ગુજરાતી પર ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરી ગુજરાત જય ગણિત